આપણો ફોટો કેટલી જગ્યાએ પડી શકે છે. ફોટોગ્રાફરને ત્યાં આવ્યા છે એટલે ફોટા થઈ શકે. ફોટો કયો, છાયા કયો, પ્રતિ છાયા કયો, શેડો કયો, બધું જ એક જ છે. પાંચ જગ્યાએ આપણા ફોટા પડી શકે છે. નંબર વન, રસ્તા ઉપર ચાલતા હશો તમારી સાથે ને સાથે તમારો પડછાયો પડે છે. તમે ચાલો છો ત્યારે જરૂરી છે કેમેરામેન તમારી સાથે જોઈએ છે, પડછાયો પડે છે વગર કેમેરામેને પડે છે. પણ આ પડછાયાનો કોઈ ઉપયોગ ખરો? કચ્છ કદાચ ન પણ પડે તોય કોઈ પ્રોબ્લેમ નથી. કોનો પડછાયો ના પડે એ કયો? તમે ચાલો છતાં પણ તમારો પડછાયો ન પડે એવું કોનું? આત્મા તો અરૂપી જ છે એટલે એનો તો પડછાયો જ નથી પડવાનો. આ તો ચાલે છતાં પણ એનો પડછાયો ના હોય. ઝાડનો પણ પડે છે, માણસનોય પડે છે. એક વ્યક્તિ એવી છે આ જગતમાં કે જે ચાલે છતાં એનો પડછાયો ન પડે, એ છે પરમાત્મા. ભગવાન જ્યારે સદેહે આ ધરતી પર વિચરતા હોય ને ત્યારે પ્રભુનો ક્યારે પડછાયો નહીં પડે. ભગવાનના જેમ 34 અતિશય છે એમ તો અનંત અતિશય છે. એમાંનો એક અતિશય આ પણ બતાવ્યો કે પ્રભુ અચ્છાય કાયાય, જેની કાયાની છાયા ન હોય એ પરમાત્મા છે. વર્ષો પહેલા ગચ્છાધિપતિએ અમને જયારે કીધું ત્યારે મેં પૂછ્યું એનું કારણ શું. એમનો પણ ઔદારિક દેહ છે, આપણો પણ ઔદારિક દેહ છે. ત્યારે ગચ્છાધિપતિએ બહુ સરસ જવાબ આપ્યો કે ભગવાનની કાયાની છાયા એટલા માટે ન પડે કે સ્વયં પ્રકાશ્ય છે. આપણા પર લાઇટ ફેંકીને અંધારામાં તો જ આપણો ચહેરો કોકને દેખાય. રાતના સમયમાં પણ ભગવાનને જોવા હોય તો જોઈ શકે, કારણ કે ભગવાનના દેહમાંથી સતત તેજ નીકળતું હોય છે. જે સ્વયં પ્રકાશ્ય છે એની ક્યારે છાયા નહીં પડે. સૂર્ય, સૂર્યનો, સૂર્યમાં તમારો પડછાયો પડશે પણ ખુદ સૂર્યનો ક્યારેય પડછાયો જો? કેમ, એ આકાશમાં નથી ફરતો? લાઇટના પ્રકાશમાં તમારો છાયા દેખાશે પણ લાઇટનું ક્યારે પ્રતિબિંબ નહીં. લાઇટનું પ્રતિબિંબ એટલે લાઇટનો પડછાયો નહીં હોય. સ્વયં પ્રકાશ્ય છે એનો ક્યારે પડછાયો ના હોય. પરમાત્મા ખુદ એમ કહેવાય કે એમની પાછળ જે ભામંડળ છે એ પણ બાર બાર સૂર્યના તેજને ફેંકતું હોય છે. એટલે નંબર એક, આપણા શરીરમાંથી ફોટો પડે છે પડછાયા. નંબર બે, આપણા શરીરમાંથી ફોટો પડે છે તમે જ્યારે દર્પણમાં ઉભા રહ્યો છો ત્યારે. દર્પણ જૂઠ ન બોલે. તમારા કેમેરામાં ફોટો પડ્યા પછી એડિટિંગ કરી શકો છો, બરાબર. કાળા કે કાળીને ગોરો કે ગોરી કરી શકાય છે. વગર મેકઅપે તમે ધારો તે કરી શકો છો. પણ દર્પણમાં છે કોઈ એવી વ્યવસ્થા કે અહીંયા મને કાળો ડાઘ છે એ મારે ના દેખાવો જોઈએ? દર્પણ જૂઠ ન બોલે, જે છે એ બતાવે. કોઈએ સરસ વ્યાખ્યા કરી છે દર્પણ, દર્પ ન જોયા પછી તમે ગમે તેટલા સ્માર્ટ હો, બ્યુટીફુલ હો, તો પણ ક્યારે અહંકાર નહીં કરતા. ન દર્પ ઇતિ દર્પણ. તમને આવું બધું ફાવે વ્યાખ્યા કરતા? કોઈ છે નહીં. આજ સવારે વિચારતો તો મેં કીધું આ દર્પણનો બીજો શબ્દ કયો? અરીસો. અરીસો બોલાય છે ન રીસો. ક્યારેય કોઈનાથી રીસાવાનું નહીં, એનું નામ. તમે રીસાઈને દર્પણની સામે ઉભા રહ્યો, અરીસાની સામે કેવા લાગો? એ તો જે છે એ જ બતાવશે. એ કોઈ ફોટોગ્રાફરની જેમ એમાં એડિટિંગ નથી કરવાનો. ન રીસો,
ચહેરા ઉપર રીસ હશે અને તમે દર્પણની સામે ઉભા રહેશો, દર્પણ તમારી રીસને પકડી લેશે કે નહીં? તમારો ક્રોધ, તમારો દ્વેષ, તમારો મત્સર, તમારી ઈર્ષ્યા, તમારી અસૂયા, તમારી રીસ બધું જ છીલાઈશ. પણ દર્પણની અંદર કદાચ ફોટો પડ્યો, બીજી જ મિનિટે તમે ખસી ગયા, એની સાથે ડિલીટ થઈ જાય છે. સંગ્રહ છે ક્યારે નથી સંગ્રહતો. એટલે એક અપેક્ષા એ પડછાયા કરતા દર્પણ બહુ સારું છે, આપણને કંઈક મેસેજ આપે છે.